नमस्कार। आजना संतानोने शिक्षणनी साथे समजण, घडतर अने जीवन जीवानी रीत आपो। भणवा माटे માતા-પિતાને ખૂબ જ ચિંતા હોય છે, પણ એને ક્યારે એની ચિંતા નથી કરતા કે મોટા થઈને શિક્ષણ હશે પણ સમજદારી નહીં હોય તો શું થશે। એજ્યુકેશન ગમે તેટલું હશે પણ એજ્યુકેશનનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો તે આવડત જો નહીં હોય તો શું થશે। જીવનમાં મળતી નિષ્ફળતામાં ક્યારેક હારી જશે, થાકી જશે અથવા તો દુઃખી થશે, તો તેની વચ્ચે પણ કેમ જીવવું એ જો નહીં આવડે તો કેવી મુશ્કેલી થશે। વ્યવહારિક જીવનમાં આવતા પ્રશ્નોનો ઉકેલ શોધતા નહીં આવડે તો આપણું બાળક કેટલું મૂંઝાશે એનું ધ્યાન આપણે રાખીએ છીએ। ઉંમર અને સમયની સાથે એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે, પણ સાથે દુનિયાદારીની સમજ પણ શીખવવી અત્યંત જરૂરી છે। ખોટી સંગતમાં, વ્યસનમાં કે મિત્રોની ટોળકીમાં આપણું સંતાન ખોવાઈ ન જાય કે ભૂલું પડી ન જાય એનું ધ્યાન રાખવું એક મા બાપ તરીકે આપણી ફરજ છે। જે પોતાની જાતને મક્કમ રાખીને જીવી શકે છે એ પણ સમજવું જોઈએ। તેની દરેક ઉંમરે તેનો વ્યવહાર, તેની જીવનશૈલી, તેનામાં આવતો બદલાવ તમે તેને સમજી શકશો એવું તમારે રાખવું પડશે। ભણતરની જરૂરિયાતની સાથે તેનામાં તેને જીવનની દિશા અને દશા પણ શીખવતા રહો। જીવનના દરેક પડાવમાં, દરેક તબક્કે તે દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે એવી કેળવણી આપવી એ આપણી માતા-પિતાની ફરજ છે। લગ્ન જીવન હોય, પરિવારનું જીવન હોય કે પોતાનું જીવન હોય, તેની સાથે આપણા સંતાનોને આપણે કેમ જીવવું એની સમજ પણ આપવી જોઈએ। આજનું સંતાન સુખ સંપત્તિ હોવા છતાં પરિસ્થિતિથી ભાગે છે, જલ્દી દુઃખી થઈ જાય છે, જલ્દી હારી જાય છે। જીવનમાં નિરાશા, હતાશા અને ટેન્શન વધુ લઈ લે છે। આપણા સંતાનોને આપણી સાથે ક્યારેક ખોટું બોલીને છુપાવે છે, કાંઈ ડરે છે, એ વાતનો આપણે ખ્યાલ રાખવો જોઈએ। અને કોઈ પણ આપણાથી છુપાવીને બહાર જીવે છે, જીવનમાં ગમે તે રિસ્ક લઈ લે છે, એ આપણી માતા-પિતા તરીકેની ઉછેરની, કેળવણીની અને સામાજિક જ્ઞાન આપવાની સમજણ પણ આપણે સમયસર આપવી જોઈએ। ડિગ્રીની સાથે સાથે જીવન જીવવાના પાઠ પણ શીખવવા ખૂબ જરૂરી છે, જે દરેક સમયે તેને કામ આવશે। સંપત્તિનું સુખ ગમે તેટલું હશે પણ ખરા સમયે જો ખરી સમજણ નહીં હોય ને તો એના જીવનમાં આપણે બધું હોવા છતાં કંઈ જ કરી નહીં શકીએ। આપણા સંતાનોને જો આપણે ડિગ્રીની સાથે સમાજ, સંસાર અને સંબંધોની સમજણ કેમ જીવવું એ આપીએ ને, અથવા એને એની જાતને સાચવવાની, એના જાતને પ્રેમ કરવાનો અને એની જાતને ખુશ રાખવાનું પણ આપણે શીખવવું જોઈએ। પ્રેમની સાચી ઓળખ, સાચી સમજણ એને આપો, જેથી કરીને ક્યારેય ખોટા વહેમમાં આવી ન જાય। મિત્રો, ગ્રુપ, સર્કલમાં આપણું સંતાન ક્યારેય ખોવાઈ ન જાય, ક્યારેક ફસાઈ ન જાય, ક્યારે એના જીવનમાં તકલીફ ના આવે એ બાબતનું ઘડતર કરવું જરૂરી છે। જો માતા-પિતા તરીકે આપણે ઘડતર નહીં કરીએ તો આવનારા સમયમાં આપણે જ દુઃખી થશું। આપણા સંતાનોને આપણે પાસે બેસાડી એના મિત્ર બની એને પ્રેમથી સમજાવીને સાચું શિક્ષણ આપીએ। જેટલું બહારનું જીવન છે એટલું જ માણસનું આંતરિક જીવનનું પણ મહત્વ છે। સુખ સુવિધા અને સંપત્તિ ગમે તેટલી ભલે હોય, પણ એની સાથે તેને જીવનમાં પ્રેમ, કરુણા, વિશ્વાસ, હૂંફ, આશ્વાસન, હિંમત એ બધાની જરૂરિયાત પણ એના જીવનમાં ખૂબ જ પડશે। તો આપણા સંતાનોને ખૂબ પ્રેમ આપો, એની અંદર જ પ્રેમને વાવો, જેથી દુનિયાના બધા પ્રેમને સમજી શકે। જય શ્રી કૃષ્ણ।